નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સંજેલી ખાતે સાઈબાબાના 14મા વાર્ષિક પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. લોકડાયરામાં રામદાન ગઢવી, રેખા વસાવાએ ભજનની રમઝટ જમાવી. સંજેલી ખાતે સાંઈનાથ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સાઈબાબાના મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સવારથી લઈને સાંઈ મંદિરે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. મંદિરને રોશની તેમજ ફૂલહારથી શણગારી અને ઝગમગાટ કરવામાં આવ્યું હતું. મહાઆરતી, મહાપ્રસાદી તેમજ સંજીવીનગરમાં સાંઈબાબાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, ત્યારે ભજન સત્સંગ સહિત ગરબાનું પણ આયોજન કરાયું હતું. આજરોજ સંજેલી ખાતે શ્રી સાંઈબાબા મંદિરના પ્રાંગણની અંદર 14મો પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે આજરોજ સાંજે 4 કલાકે ભવ્ય ભંડારાનું આયોજન તેમજ સાંજે 8 કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન રાખેલ છે. સંજેલીના તમામ આજુબાજુના ગામના ભાવિક ભક્તો અત્રે પધારી અને અત્રેની જે પ્રસંગ થયેલ છે એ પ્રસંગને ખૂબ જ શોભાયમાન કરેલ છે. અમારી સ્થાયી સેવા સમિતિ સંજેલી સર્વે ભાવિક ભક્તોનો આભાર માને છે. જય હિન્દ, જય ભારત. દિવસ દરમિયાન સાંઈબાબાના મંદિરે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. સાંજના સમયે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંજેલી તાલુકાના મોટી સંખ્યાના ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મંદિરે પણ દર્શનમાં લાઈનો લાગી હતી, તેમજ ભક્તોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો. સાંજના સમયે જાણીતા લોક કલાકારો દ્વારા રમઝટ બોલાવવામાં આવી હતી. લોકડાયરામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આમ સંજેલી ખાતે સાંઈબાબાના વાર્ષિક પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ સંજેલી પુષ્પસાગર તળાવ કિનારે સાંઈનાથ સમિતિ દ્વારા 14મા પાટોત્સવનું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેમાં સંજેલી નગરના, સંજેલી તાલુકાના સમગ્ર ગ્રામજનો આ સાંઈબાબાના પાટોત્સવમાં જોડાયેલ છે. અને આજે અહીંયા સાંજે 4 કલાકેથી સાંઈબાબાના પાટોત્સવ નિમિત્તે એક ખૂબ જ મોટો મહાપ્રસાદનો ભંડારો પણ રાખવામાં આવેલ છે, જેમાં લગભગ 10-12 હજાર લોકો જે સાંઈબાબાના પ્રસાદ ગ્રહણ કરશે. અને સાંજે ખૂબ જ એવા કાઠિયાવાડના જાણીતા કલાકારો રાજદાન ગઢવી, રેખાબેન વસાવા, પ્રકાશ બારોડિયા જેવા લોકપ્રસિદ્ધ, લોકલાડીલા કલાકારો ભજન, સંતવાણી, લોકગીત પીરસશે, જેમાં પણ સૌ આ ગ્રામજનો આ ડાયરાનો ખૂબ જ મોટો સહકાર આપશે અને આ ડાયરામાં ભાગ લેશે. તો સર્વે ભાવિક ભક્તોને પણ અહીંયા આ શોભાયાત્રા છે, અત્યારે અમે શોભાયાત્રા નીકળવાની તૈયારીમાં છે, તો તેમાં પણ દરેક ગ્રામજનો જોડાશે. અને આ કાર્યક્રમ અમે દર વર્ષે અહીંયા સાંઈનાથ મંદિરનો કરવામાં આવે છે. જય જય સાંઈનાથ.